હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5નું અંગ્રેજી જ્ઞાનસેતુ બ્રિજ કોર્સ ક્લાસ રેડિનેસની જે બુક છે તેના વિશે આપણે અભ્યાસ કરવાના છે, જેની અંદર તમે જોઈ શકો છો કે એમાં 20 ચેપ્ટર આપેલા છે. તો સાવ ઇઝી છે અને સમજવામાં પણ સરળ છે. તો આપણે આજે છે આ વિડીયોમાં 10 ચેપ્ટર વિશે અભ્યાસ કરીશું. તમે ઇન્ડેક્સમાં જોઈ શકો છો જે 20 ચેપ્ટર છે, તો આપણે છે ડે ઓફ ધ વીક સુધી આપણે અભ્યાસ કરવાના છે. અને બીજા એના પછીનો જે વિડીયો આપણે મૂકીશું તેની અંદર 11-20 સુધીના ચેપ્ટર મૂકીશું, એટલે આખી બુક તમારી પૂરી થઈ જશે. જવાબ સાથે અને સમજૂતી સાથે આપણે આપવાની છે. જો તમે આઈએમપી એજ્યુકેશન એક્ટિવ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ફટાફટ લાલ બટન દબાવી સબસ્ક્રાઇબ કરી નાખો ચેનલને, અને બાજુમાં બેલ આઇકન આવશે એને પણ દબાવી, જેથી કરીને મારા તમામ પ્રકારના આઈએમપી એજ્યુકેશનના વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. ચાલો શરૂ કરીએ. આપણે છે એ દરેક ચેપ્ટરનું સોલ્યુશન જોઈએ. આ છે કર્વ લાઇન, તમારે જુદી જુદી કરવાની છે. જે આલ્ફાબેટ પહેલી અને બીજી એબીસીડીમાં છે તો એ તો તમને ફાવે જ છે, એટલે એ પહેલી અને બીજી એબીસીડીની જે કર્વ લાઇન છે એ પ્રમાણે છે. એબીસીડી દરેક ખાનામાં એક આલ્ફાબેટ આવે એવી રીતના લખવાનું છે, બરાબર? તો ચાલો એ તમે લખી નાખશો, આપણે સીધા જ તે એની આગળ જઈએ. ચોથું, નંબર્સ 1 to 10. તો 1 થી 10 નંબર્સ છે, એમાં 1 અને એના સ્પેલિંગ અને એનો ઉચ્ચાર અને અર્થ આ તમારે પાકું કરવાનું છે અને વાંચવાનું છે, બરાબર? તો 1 થી 10ના સ્પેલિંગ તમને ખાસ આવડતા જ હશે. ત્યારબાદ હવે અહીંયા ગણો અને લખો. તો આ જે આપણે જે છે ચિત્ર આપવામાં આવેલા છે તેને ગણવાના છે અને લખવાના છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ગણીશું અને લખીશું. તો ગણો અને લખો, તો કે 1, 2, 3, 4, 5, 6, તો અહીંયા 6 લખીશું. પછી અહીંયા સૂર્ય છે, સન એક જ છે, એટલે 1 લખીશું. પછી અહીંયા આંખ છે, આઈ 2 છે, એટલે TWO, એટલે 2 લખીશું. એવી રીતના ગણતું જવાનું લખવાનું. તો અહીંયા 8 છે, બરાબર? પછી અહીંયા બૂટ છે, શૂઝ, એ 5, 4 છે, એટલે 4 લખીશું. અહીંયા સ્ટાર છે, એ 10 છે. ત્યારબાદ અહીંયા ચેર છે, એ 3 છે. ત્યારબાદ અહીંયા જે ચોકલેટ આપવામાં આવી છે એ 7 છે. અહીંયા ફિંગર છે, એ 5 છે. ત્યારબાદ ફ્લાવર એટલે ફૂલ છે અહીંયા દોરેલા, તે 9 છે, 9. આગળ વાત કરીએ, ત્યારબાદ અહીંયા તમારે 1, 2, 3, 4 એ રીતના લખવાનું છે. ત્યાર પછી 4, 5, 6, 7, 8, 9 એવી રીતના નંબર્સ લખવાના છે, બરાબર? અહીંયા ગોળ કરવાનું છે, તે ગોળ અહીંયા તમારે એક એક ખાનામાં કરતું જવાનું. અહીંયા ચોરસ છે તો ચોરસ પણ આપેલી જગ્યામાં કરવાનું છે. ત્યારબાદ છે ચોરસ, લંબચોરસ, અર્ધગોળ એ પણ કરવાનું છે. ત્યારબાદ ચિત્રને ધ્યાનથી જુઓ, તો અહીંયા વાદળને બધું આપણે ગણી લઈએ તો 1, 2, 3, 4, 5, બરાબર? તો અહીંયા 4 અને 2, 6 એવી રીતના દરેકને ચિત્રને નિરીક્ષણ કરી અને નીચેના આપણે ગણી અને એના જવાબ લખવાના છે શબ્દમાં. તો અહીંયા સૂર્ય છે તો કેટલો છે, તો 1 છે, તો આપણને ઉદાહરણમાં આપેલું જ છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો કે વૃક્ષ, ટ્રી કેટલા છે, તો કે 13 વૃક્ષ છે, એટલે 13 લખીશું. 4 ફ્રોગ છે એટલે કે દેડકા, બરાબર? પછી કમળ છે એ 3 છે. ત્યારબાદ બતક છે, બરાબર, એ 5 છે. માછલી છે 9 છે. પછી વાદળ એ 6 છે. પછી આ માખી છે એ 6 છે. ત્યારબાદ પર્ણ છે એ 8 છે. અને જે આ પક્ષી છે, બરાબર, તે પણ 2 છે, એટલે 2 છે. ત્યારબાદ ચાલો જાણીએ, તો કે આ ઓળખવાનું છે કે સન એટલે સૂરજ થાય, ક્લાઉડ એટલે વાદળ, ફ્રોગ એટલે દેડકો, બરાબર, ઇન્સેક્ટ એટલે કે જંતુ થાય, ડક એટલે બતક થાય, ટ્રી એટલે ઝાડ થાય, બી એટલે મધમાખી થાય, રિવર એટલે નદી, લીફ એટલે પાંદડું, ફિશ એટલે માછલી, વોટર એટલે પાણી, ડક એટલે બતક, અને બીક એટલે ચાંચ થાય, ને લોટસ એટલે કમળ થાય. ત્યારબાદ અહીંયા એ પ્રમાણે ચિત્રો જોઈ અને શબ્દના જવાબ લખો. તો અહીંયા હાઉ મેની ફ્રોગ આર ધેર ઇન ધ પિક્ચર, ચિત્રમાં કેટલા ફ્રોગ છે, દેડકા છે, તો 4. હાઉ મેની ફિશ કેન યુ સી, તમે કેટલી માછલીઓ જોઈ, તો આપણે 9 જોઈ
હાઉ મેની ટ્રીઝ આર ધેર ઇન ધ પિક્ચર, કેટલા વૃક્ષ છે બરાબર, તો આપણે 13 એટલે કે 13 જોયા. હાઉ મેની ડક્સ આર ઇન ધ પિક્ચર, ડક એટલે બતક કેટલી છે, તો કે 5. હાઉ મેની ક્લાઉડ આર ઇન ધ પિક્ચર, વાદળાઓ કેટલા છે, તો કે 6. હાઉ મેની લીવ્સ આર ઇન ધ પિક્ચર, પર્ણ કેટલા છે, તો કે 8 બરાબર. તો એ પ્રમાણે આપણે જવાબ લખી નાખ્યો છે. આપેલા ગુજરાતી અંકો સામે અંગ્રેજી અંક લખો, તો તમારે અહીંયા 7 આપેલું છે, જે તમારા ચોપડીમાં અહીંયા ખાનું ખાલી હશે તો અહીંયા તમારે શું કરવાનું છે, તો એ 7 લખવાના અંગ્રેજી અંકમાં લખવાના છે. તો ઓલરેડી અહીંયા આપણે જોઈ લઈશો. ત્યારબાદ વાત કરીએ કે નીચેના અંકો અંગ્રેજી શબ્દો લખો, તો અહીંયા અંગ્રેજી શબ્દ લખવાનું, માનો કે અહીંયા ટી છે બરાબર, તો ટીમાં આપણે ટી પછી ડબલ્યુ અને ઓ એટલે 2 થાય. તો આવી રીતના દરેકના સ્પેલિંગ આગળ પણ આપણે જોઈ જ ગયા છે, આવી રીતના દરેકના સ્પેલિંગ લખવાના છે બરાબર. ત્યારબાદ ખાસ જાણો, હાઉ મેની એટલે કે કોઈ વસ્તુ છે, આપણે કેટલા પદાર્થ કે સંખ્યાને આપણે ગણવા માટે હાઉ મેની ક્વેશ્ચનનો શબ્દ ઉપયોગ કરીએ છીએ. હવે 5મું ચેપ્ટર છે પાર્ટ્સ ઓફ બોડી, આપણા શરીરના જે ભાગો તમે અહીંયા જોઈ શકો છો, તો કે આપણા શરીરના ભાગો વિશે માહિતી આપવામાં આવી છે. હેર એટલે વાળ છે, આય એટલે આંખ છે, ઈયર એટલે કાન છે, ટીથ એટલે દાંત, લીપ એટલે આપણા હોઠ, નીક એટલે ગરદન છે, માઉથ એટલે મોઢું છે, નોઝ એટલે નાક, આવી રીતના શોલ્ડર એટલે ખંભો છે, હેન્ડ એટલે હાથ છે, થંબ એટલે અંગૂઠો છે, ફિંગર્સ એટલે આંગળીઓ છે, નેલ એટલે આપણા નખ છે બરાબર આંગળાની આગળ, ની એટલે આપણે ઘૂંટણ છે, ફૂટ એટલે આપણે નીચેના ભાગનો જે પગ પાની કહીએ છીએ, લેગ એટલે આ પગ છે, અને ટોઝ એટલે આપણી જે આંગળીઓનો ભાગ છે એને આપણે કહીએ છીએ. ત્યારબાદ અહીંયા સ્પેલિંગ પણ તેના તમે જોઈ શકો છો અને એના ગુજરાતી અર્થ પણ જોઈ શકો છો. તેવી જ રીતના આપેલા ચિત્ર માટે અંગ્રેજી શબ્દ લખો, તો આઈ છે તો આઈનો સ્પેલિંગ છે ઈ વાય ઈ, એ તમારે લખવાનું. નોઝ છે તો એન ઓ એસ ઈ, એ રીતના નોઝનો સ્પેલિંગ લખવાનો છે. તો દરેકના સ્પેલિંગ લખવાના છે. ત્યારબાદ અહીંયા ખૂટતા અક્ષર મૂકી શબ્દ પૂર્ણ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખશો, અહીંયા શું કરવાનું, ખૂટતા તો કાંઈ કયો અક્ષર ખૂટે, તો કે ઈ ખૂટે છે એટલે આઈનો સ્પેલિંગ બની જાય. તો અહીંયા ઈ લખવાનો એટલે તે અહીંયા કયો ખૂટે છે, તો કે નોઝ, નાકનો સ્પેલિંગ છે એટલે નોઝમાં ઓ ખૂટે છે, ઓ કરીશું એટલે નોઝનો. આવી રીતના દરેક સ્પેલિંગ ઉપર આપેલા છે એ પ્રમાણે તમે જોઈન જોઈને અહીંયા બાકી છે એ પૂરું કરી નાખશો બરાબર. ત્યારબાદ પ્રકરણ નંબર 6 એટલે કે ચેપ્ટર 6 માં કલર્સ છે, તો રેડ એટલે લાલ છે, વ્હાઇટ એટલે સફેદ, ઓરેન્જ એટલે કેસરી, પિંક એટલે ગુલાબી, બ્લુ એટલે વાદળી, બ્લેક એટલે કાળો, યલો એટલે પીળો અને ગ્રીન એટલે લીલો. તો દરેક ફુગ્ગાની અંદર છે એ અલગ અલગ આપણે કલર પૂરવાના છે બરાબર. તો ઉપરના કલરના નામ વાંચી નીચેના ફુગ્ગાનો રંગ પૂરો, તો અહીંયા 8 ફુગ્ગા છે તો અલગ અલગ તમે રંગ પૂરી શકો છો. ત્યારબાદ જોડકા જોડવાના છે. જોડકા શું છે, તો અહીંયા તમે જો રેડ બરાબર, તો રેડની સામે છે તે જ્યાં તમને લાલ દેખાય તે આપણે જોડવાનું છે. તો આ રીતના અર્થ તો લખેલા જ છે, તો એ રીતના સ્પેલિંગને અર્થને સામે સામે જોડી દેવાના છે. એના પછી શું કહે છે, તો કે નીચેના ચિત્રમાં લખ્યા મુજબ રંગ પૂરો. તો આમાં જો આટલો ભાગ છે એ ગ્રીન પૂરવાનો એટલે લીલો, આટલો ભાગ બ્રાઉન એટલે કથાઈ કલર પૂરવાનો, પછી આ વચ્ચેનું આટલો ગોળ છે ઓરેન્જ પૂરવાનો બરાબર, એના પર્ણ જે છે એ બધા યલો એટલે કે પીળા કરવાના છે એટલે સૂર્ય બની જાય, એવી રીતના બ્લુ આખું વાદળ છે એ આપણે ભૂરા રંગથી રંગવાનું છે બરાબર, આ ગ્રીન આ વાદળ વૃક્ષ છે એના પર્ણો કરવાના, અને એનું જે નીચેનો ભાગ છે થડ બરાબર એ બ્રાઉન કરવાનું. તો આવી રીતના દરેક આમાં જે જે કલર લખેલા છે એ પૂરી પૂરવાના છે. તેવી જ રીતના અહીંયા પણ તમે ખૂટતો અક્ષર મૂકી શબ્દ પૂર્ણ કરો, તો રેડ, તો રેડનો સ્પેલિંગ શું થાય, તો કે આર ઈ ડી, તો કે અહીંયા આપણે શું કરીશું, તો કે ઈ લખીશું એટલે ઈદ, તો અહીંયા આર, આર તો છે જ તે બરાબર, તો આર પછી ઈ લખવાનો પછી ડી એટલે જે ખૂટતો તો આપણે ઈ, એ આપણે ક્યાં મૂકશું, અહીંયા મૂકી દઈશું એટલે આ પૂરું થઈ જશે રેડી. તો આવી રીતના મિત્રો તમારે દરેક સ્પેલિંગ પૂરા કરવાના છે. હવે વાત કરીએ તો અહીંયા પતંગનું ચિત્ર દોરો, તો પતંગનું ચિત્ર અહીંયા તમારે દોરવાનું છે.
બરાબર. એ પતંગ કેવો છે, સ્મોલ દોરો છો, રેડ દોરો, બિગ દોરો, જે તમારે જે પ્રમાણે કલર પૂરો અથવા જે પ્રકારની તમે એ ડિઝાઇન પાડો એ પ્રમાણે પતંગનું વર્ણન પછી નીચે કરવાનું છે. તમે અહીં જોઈ શકો, તમે દોરેલા પતંગને આધારે નીચેના વાક્ય પૂર્ણ કરો. તો ધીસ ઇઝ માય કાઇટ, તો અહીંયા પતંગ વિશે લખવાનું છે. ઇટ ઇઝ અ બિગ કાઇટ અથવા તો સ્મોલ કાઇટ. ઇટ ઇઝ અ રેક્ટેંગલ શેપ, બરાબર, કે સ્ક્વેર એ રીતના લખી શકો. ઇટ હેઝ અ લોંગ ટેલ, એને લાંબી પૂંછડી છે, આપણે દોરી જે કહીએ ને તે. તેવી જ રીતના અહીંયા છે તમે જોઈ શકો છો કે માય ફેમિલી, તો માય ફેમિલીના જે આપણા જે રિલેટિવ છે એના દરેક સ્પેલિંગ આપેલા છે. તમે જોઈ શકો છો આ સ્પેલિંગ દરેક વાંચવાના છે. તેમાં પણ ખાસ આપણને એ વાત કરવામાં આવી છે કે અંકલ છે, તો અંકલ આપણે ગમે ત્યારે મામા મામા છે, માસા છે, કાકા છે, ફૂવા માટે દરેક માટે એક શબ્દ અંકલ અંગ્રેજીમાં વાપરીએ છીએ. એવી જ રીતના આપણે માસી છે, કાકી છે, ફોઈ છે, આ બધા માટે છે આંટ એ શબ્દ અંગ્રેજીમાં વાપરે છે, એ ખાસ યાદ રાખવાનું છે. ત્યારબાદ આપણને કહેવામાં આવ્યું છે ખૂટતો અક્ષર મૂકી શબ્દ પૂર્ણ કરો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે શું કરવાનું, તો કે ખૂટતો અક્ષર છે તો મધરમાં ઈ કપાય છે, બરાબર, તો અહીંયા ઈ તૂટે છે તો અહીંયા આપણે શું મૂકી દઈશું, અંગ્રેજીનો ઈ મૂકી દઈશું એટલે મધરનો સ્પેલિંગ થઈ જશે. તો આવી રીતના છે મધરનો સ્પેલિંગ, પછી જે કંઈ ફાધર, બ્રધર, સન વગેરેના સ્પેલિંગ પૂરા કરવાના છે. ત્યાર પછી છે માય ફેમિલીનો એ ચાર્ટ આપેલો છે, તો એ ચાર્ટ તમારું એમાં નિરીક્ષણ કરવાનું છે, બરાબર, અને એ પ્રમાણે તમે નામ પણ લખી શકો છો. આગળ કે હું એટલે હું કોઈની ઓળખ દર્શાવવા માટે હુંનો ઉપયોગ થાય છે, બરાબર, કોઈને પ્રશ્ન પૂછો તો જવાબમાં કે તમે હું ઇઝ ફાધર, તમારા પિતા કોણ છે, તો એના બદલામાં આપણને હંમેશા નામ જ મળે. તો આવી રીતના કોઈને પૂછવાનું હોય આપણે વ્યક્તિગત ત્યારે હુંનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો નીચેના પ્રશ્નોનો જવાબ લખો કે હુ ઇઝ યોર બ્રધર. હવે તમે અહીંયા તમારો માય જ્યાં જ્યાં યોર યોર છે ત્યાં તમારે માય માય લખવાનું, બરાબર, હુ ઇઝ યોર બ્રધર. તો અહીં જવાબમાં આપણે લખશું, માનો કે રાહુલ છે કે મનીષ છે કે જે કંઈ ભાઈનું નામ હોય આપણા, તો અહીં લખવાનું કે માય બ્રધર નેમ ઇઝ, બરાબર, એમ કરીને લખી શકો, અથવા તો મનીષ ઇઝ માય બ્રધર એમ પણ કરી શકો. તો આવી રીતના યોરની જગ્યાએ તમારે યોર નથી લખવાનું, પણ યોરની જગ્યાએ માય કરી નાખવાનું અને હુની જગ્યાએ રિલેટિવનું નામ લખી નાખવાનું. સિસ્ટર છે તો બહેનનું અહીંયા નામ લખી નાખવાનું, બરાબર, માનો કે ગીતા ઇઝ માય સિસ્ટર, એવી રીતના. તો આવી રીતના બધા વાક્ય છે એ પૂરા કરવાના છે. ત્યારબાદ નીચેના વાક્યો વાંચો, તો આ બધા વાક્ય વાંચવાના છે, ધીસ ઇઝવાળા વાક્ય છે, બરાબર, બધા વાંચી નાખવાના. અને ત્યારબાદ એવા ધીસ ઇઝવાળા છે વાક્ય અહીંયા નીચે સંબંધ દર્શાવતા એ છ છ લખવાના છે. છ છ બનાવી શકું કે ધીસ ઇઝ માય કાર, તો અહીંયા એક આપેલો છે તો કે ધીસ ઇઝ માય ફ્રેન્ડ, અને બીજું આપવાનું છે ધીસ ઇઝ માય મોબાઈલ, ધીસ ઇઝ માય હોમ, ધીસ ઇઝ માય મધર, આવી રીતના છ વાક્ય બનશે એ બનાવી નાખશો. ત્યારબાદ છે નીચે આપેલા ચિત્રમાં રંગ પૂરો, તો આ ફેમિલીનું ચિત્ર આપવામાં આવ્યું છે, બરાબર, તો સરસ મજાનું ચિત્ર છે, તો એની અંદર તમારા મનગમતા રંગ પૂરવાના છે. ત્યારબાદ છે માય ફેમિલી, તો માય ફેમિલીમાં શું લખવાનું, તો કે તમારા પરિવાર વિશે લખવાનું છે. આમાં હાવ ઇઝી જ આપેલું છે, વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, ધીસ ઇઝ માય ફેમિલી, તો ધીસ ઇઝ માય ફેમિલી. પછી અહીંયા તમારે નામ લખવાનું કે રોહનભાઈ ઇઝ માય ફાધર, બરાબર, મીનાબેન ઇઝ માય મધર. તમારે જે નામ હોય તમે મમ્મી પપ્પાનું એ આગળ લગાવી નાખવાનું, સિસ્ટર એટલે બહેન, બહેનનું નામ લખી નાખવાનું, બરાબર. પછી આઈ એમ તમારું નામ હોય, જેમાં તમારું નામ રોહન છે, રાહુલ છે, બરાબર, જે હોય છોકરી હોય તો રીટા છે, ગીતા છે, જે હોય એ લખી નાખવાનું, આઈ એમ રીટા, ગીતા કે રાહુલ, બરાબર. અને પછી આ તમારું માય ફેમિલીનું વાક્ય તૈયાર થઈ જશે. હવે શું આવ્યા આપણે, તો કે આઠમું આવ્યો થિંગ્સ ઇન માય બેગ, તો મારા બેગની અંદર આવેલી વસ્તુઓ જો કઈ કઈ છે, તો કે બેગની અંદર બુક્સ હોય, નોટબુક્સ હોય, કંપાસ બોક્સ હોય, લંચ બોક્સ હોય, કલર્સ હોય, પેન્સિલ હોય, ઇરેઝર હોય, બરાબર, સ્કેલ હોય, બોટલ હોય અને શાર્પનર હોય, આટલી આપણી બેગમાં વસ્તુઓ આવેલી હોય છે. સ્પેલિંગ છે એ પ્રમાણે તમારે અહીંયા ખૂટતા
સ્પેલિંગનો જે અક્ષર છે એ મૂકવાનો છે. તો એ તો તમને આ બેગ છે, તો બેગનો સ્પેલિંગ તો તમને ખબર જ છે બરાબર. તો કે બી એ જી બેગ, તો અહીંયા બેગ લખી નાખો બી એ જી, તો એ તૂટે છે તો એ વચમાં લખી નાખવાનું, એવી રીતના પૂરું કરી નાખવાનું. તેવી જ રીતના અહીંયા જોડકા જોડવાના છે, તો સાવ જોડકા ઈઝી છે બરાબર. જોડકા સાવ ઈઝી છે. શું છે તો કે પેન્સિલ, તો કે પેન્સિલ સામે આપણે શું કરીશું, તો કે પેન્સિલ ક્યાં છે, તો કે આ પેન્સિલ રહી, તો કે પેન્સિલ સામે પેન્સિલ, પેન્સિલની સામે પેન્સિલ જોડી દઈશું. પછી રબર, તો રબર ક્યાં છે, તો કે ઇરેઝર એટલે રબર થાય, તો કે આ સંચો એટલે કે શાર્પનર ક્યાં છે, શાર્પનર તો કે આ બરાબર. પછી ફૂટપટ્ટી, ફૂટપટ્ટી એટલે સ્કેલ થાય, રેડી. પછી દફતર, દફતર એટલે બેગ થાય. તો આવી રીતના જોડકા જોડી નાખવાના છે બરાબર વિદ્યાર્થી મિત્રો. ચાલો આગળ જોઈએ, તમારી બેગમાં કઈ વસ્તુ કેટલી છે તે લખો. તો તમારી બેગમાં જેટલી વસ્તુ હોય, કે માનો કે બેગ છે તો કે એક ઇરેઝર કેટલા છે, તો કે બરાબર એ લખવાનું 1 2 3. તો તમારી રીતે આ બધા ઉપર સ્પેલિંગ આપેલા છે. તમારી પાસે 5 નોટબુક લખે નીકળે તો 5 5 નો સ્પેલિંગ એવી રીતના લખવાનો બરાબર. ઓકે ચાલો હવે આવે 9મું પ્રકરણ, પેટ એનિમલ્સ. તો એની અંદર શું છે, જુદા આપણા પાળતુ પ્રાણીઓ હોય કે જંગલી પ્રાણીઓ હોય, પશુઓ હોય, તો અલગ અલગ પ્રકારના પ્રાણીઓ જે હોય તો સરસ મજાના હોય છે બરાબર. તો આપણા પાળતુ પ્રાણીઓ વિશે અહીંયા ચિત્રો આપેલા છે, તમે વાંચી શકો છો બધા. અને એનો ખૂટતો અક્ષર છે અહીંયા કેટ, તો CAT કેટ, કેટ એટલે બિલાડી. તો એવી રીતના તમે અહીંયા પૂરી નાખશો. અને સામે સામે જોડકા જોડવાના છે, જોડકા પણ સાવ ઈઝી છે બરાબર. પછી કૂતરાનું વર્ણન કરેલું છે, તો એ પણ અહીંયા સરસ મજાનું આપેલું છે. ત્યાર પછી આપેલી જગ્યામાં કાવ વિશે લખો, તો અહીંયા કાવ વિશે 8-10 વાક્ય તમારે લખવાના છે. એવી જ રીતના અહીંયા હાથી છે બરાબર, તો અહીંયા હાથીના અલગ અલગ ભાગના નામ આપેલા છે, તો અહીંયા તમારે લખવાનું છે બરાબર. અહીંયા ટ્રંક છે, પછી અહીંયા નેઇલ પૂંછડી છે એટલે પૂંછડીને આપણે ટેઇલ કહીએ બરાબર, પગને લેગ કહીએ, પછી આ નખ છે એટલે નેઇલ કહીએ. તો આવી રીતના દરેક ભાગને દર્શાવી દેવાના છે. ત્યારબાદ હાથીનું વર્ણન કરો, તો અહીંયા હાથી વિશે ઘણી બધી બાબત આપેલી છે બરાબર, તમે જોશો એટલે તમને એ પણ ખબર પડી જશે. ચેપ્ટર નંબર 10 ડેઇઝ ઓફ વીક, તો અહીંયા 7 વારના નામ આપેલા છે, તો એના સ્પેલિંગ પણ ખાસ જોઈ લેશો તમે બરાબર. તો દરેક શબ્દમાં આપણે ટુડે એટલે આજે, આજે ક્રિયા જે કરતા હોય ત્યાં ટુડે આપણે વાપરીએ છીએ, ટુ ડે ઇઝ માય બર્થડે વગેરે. તો અહીંયા સ્પેલિંગ છે વારના નામના જે કંઈ અક્ષર ફૂટે છે એ મૂકવાના છે. મંડેમાં MONDAY, મંડે એટલે સોમવાર, એવી રીતના તમારે સ્પેલિંગ ખૂટતા હોય એ લખવાના છે. ત્યારબાદ ફૂલ આપેલા છે, તો ફૂલનું જે કંઈ આપેલા જે વારના અંગ્રેજી નામ છે એ લખો. તો અહીં ગુરુવાર છે, તો ગુરુવારને ઇંગ્લિશમાં શું કહેવાય, તો અહીંયા લખવાનું. રવિવારને તો કે અહીંયા લખવાનું બરાબર. સન્ડેને એવી રીતના બધા લખવાના, સન્ડે મંડે ટ્યુઝડેને એ બધા લખી નાખવાના સ્પેલિંગ એ પ્રમાણે. તો પાર્ટ 2માં આપણે 11-20 ચેપ્ટર છે પૂરા કરીશું. જો તમને આ 10-10 ચેપ્ટર ગમ્યા હોય તો વિડીયોને લાઈક કરશો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો, જેથી તમને તમામ પ્રકારની નોટિફિકેશન મળતી રહે. ત્યાં સુધી આવજો.